પાલનપુર નગરપાલિકાની ચામડા ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કોરોના કાળ વચ્ચે પણ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ વહેલી સવારથી મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર 138 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયા છે, ત્યારે સવારે 7 વાગ્યાથી જ મતદારોએ મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. વહેલી સવારે શરૂ થયેલું મતદાન બપોરે 1 વાગ્યા સુધી 30% પહોંચ્યું હતું, જોકે બપોરે ગરમીમાં મતદાન મથકો પર એકલ દોકલ મતદારો જોવા મળ્યા હતા અને સાંજે ફરી પાછા મતદાન મથકો પર ભારે ઘસારો જોવા મળ્યો હતો. પાલનપુરમાં પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરવા યુવા મતદારોએ પણ મતાધિકારનું મહત્વ સમજી મતદાન કર્યું હતું. લોકશાહીના ઉત્સવમાં મતદાન કરી સહભાગી બનેલા યુવા મતદાર ધ્રુવ જોશીએ પણ વોટ ન આપનાર લોકોને વહીવટની આલોચના કરવાનો કોઈ અધિકાર ન હોવાનું જણાવી તંદુરસ્ત લોકશાહી માટે મતદાન અવશ્ય કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પાલનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર વચ્ચે મતદાન કરવાનો પહેલો અનુભવ હોવાનું પણ મેહુલ શાહ નામના મતદારે જણાવ્યું હતું. તો બીજી તરફ પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પણ સાઈનની સંસ્કાર સ્કૂલમાં જઈ પોતાનો વોટ આપી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેઓએ ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કરતા પાલિકાની ચૂંટણીમાં મતદારોનો મૂડ જોતા પરિવર્તન આવશે અને ભાજપના ભ્રષ્ટ વહીવટનો અંત આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને પાલનપુર નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ નીલમબેન જાનીએ પણ લક્ષ્મીપુરા સ્કૂલમાં વોટ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. તેઓ ફરીથી ભાજપ સત્તા કબજે કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આમ પાલનપુર નગરપાલિકા ચૂંટણીમાં યુવાથી લઈ વૃદ્ધ અને અશક્ત ઉમેદવારોએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો, જે જોતા પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભારે મતદાન થવાના એંધાણ વચ્ચે મતદારોનું મન કથડી શક્યા નથી ત્યારે ઉમેદવારોનો જીવ પણ તાળવે ચોંટ્યા છે. પાલનપુર નગરપાલિકાનું સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી 56.46% મતદાન થયું. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને આજે મેં પ્રથમ વખત મારા મતદાન અધિકારનો ઉપયોગ કર્યો છે અને વોટ આપ્યો છે અને હું મીડિયાના માધ્યમથી લોકોને પણ કહેવા માંગીશ કે વોટ જરૂર આપવો જોઈએ. જો વોટ ના આપીએ તો તંત્રની આલોચના કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે આજે પાલનપુરની ચૂંટણી છે, સો પાલનપુરના વિકાસ માટે આપણે મત આપીને તેના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપીએ. થેન્ક યુ. પાલનપુર નગરપાલિકાનું આજે મતદાન છે. કોરોનાની મહામારી વચ્ચે આટલા વર્ષોના મતદાનમાં આજે પહેલીવાર એક અલગ જ તરફનું મતદાન થઈ રહ્યું છે. સેનિટાઈઝ કરવાનું, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ દૂર રાખવાનું અને એક નવો જ અનુભવ છે. કોરોનાની મહામારી પછી આજે ચૂંટણી થઈ રહી છે પાલનપુર નગરપાલિકાની, ત્યારે લોકોમાં ઉત્સાહ છે. પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા માટે લોકો આવી રહ્યા છે. આજે લોકો સમજી વિચારીને પોતાનું મતદાન કરે. આવનારા સમયમાં શહેરના વિકાસ માટે જે મતદાન કરશે એને ચોક્કસથી અમે પણ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઉમેદવારો પ્રતિષ્ઠા સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ શહેરની જે પરિસ્થિતિ હતી એમાં ખૂબ મોટો સુધારો અમે કરીશું. લોકશાહીને જીવંત રાખવા માટે આપણે મતદાન કરવું એ આપણી જવાબદારી છે, આપણી ફરજ છે અને મેં મારી જવાબદારી સવારે વહેલા આવીને આજે પૂર્ણ કરી છે અને આજે મેં વિકાસને વોટ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને મારી જવાબદારી મેં પૂર્ણ કરી છે. પાલનપુર નગરપાલિકાની આજે ચૂંટણી છે. ચૂંટણીના સમયે મતદાનોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ પાલનપુર શહેરના કેટલાક એવા વોર્ડ છે જેમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક વોર્ડ એવા છે કે તેમાં ઉદાસીનતા પણ જોવા મળી રહી છે. આજે મોટી સંખ્યાની અંદર મહિલાઓ આ વોર્ડમાં મતદાન કરવા માટે આવી છે. આપ જોઈ શકો છો કે મતદાનનો સવારમાં કેવો માહોલ છે. સાંજે પાલનપુર નગરપાલિકાની ચૂંટણી જ્યારે સંપન્ન થવાની છે અને પાલનપુર શહેરમાં કુલ 11 વોર્ડમાં 44 બેઠકો માટે 138 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે પાલનપુર નગરપાલિકાના 138 ઉમેદવારોનો ભાવિ ઈવીએમમાં કેદ થશે, ત્યારે પરિણામ જ્યારે નગરપાલિકાનું આવશે, ચૂંટણીનું પરિણામ આવશે, ત્યારે જ ખબર પડશે કે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વાદ ચાલ્યો છે, વિવાદ ચાલ્યો છે કે વિકાસ ચાલ્યો છે. પરંતુ પરિણામ ઉપર પાલનપુરવાસીઓની નજર હશે અને આ વખતનું નગરપાલિકાનું પરિણામ ખૂબ જ ચોંકાવનારું હશે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.